યુકેની કોલેજમાં એડમિશનના બહાને વિદ્યાર્થીઓને ઠગનારા કન્સલ્ટન્ટની પોલીસે અટકાયત કરી છે. ગોરવા જતા ગેંડા સર્કલ પાસે આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગમાં સિક્યોર ફ્યુચર કન્સલ્ટન્ટના નામે ફુલેકો ફેરવી 10થી વધુ વિદ્યાર્થીઓના 36.74 લાખ પડાવી લેવાના કિસ્સામાં ગોરવા પોલીસે સંચાલક સાગર પટેલની અટકાયત કરી છે, જ્યારે તેની પત્ની ઝીલની શોધખોળ જારી છે. પોલીસ સાગરના રિમાન્ડ લેવા માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ કરી છે. વિદેશ જવા માંગતા વિદ્યાર્થીને આજી નાખવા માટે સાગર પટેલે ભાડેથી લીધેલી ઓફિસમાં વૈભવી ઠાઠ ઉભો કર્યો હતો. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને વિઝા અને કોલેજ તેમજ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાના નામે સાગર પટેલ અને તેની પત્ની ઝીલે 2 વર્ષ પહેલાં જ સિક્યોર ફ્યુચર કન્સલ્ટન્ટ નામની ઓફિસ શરૂ કરી હતી. ઓફિસ માટે ₹45,000 ભાડું નક્કી કરવામાં આવ્યું હતું, જ્યારે ઓફિસમાં ફર્નિચર, એસી જેવી સવલતો ઊભી કરતા ટીવી સ્ક્રીન પર વિદેશની યુનિવર્સિટીના દ્રશ્યો ચાલુ રહેતા હતા. યુવતીઓને પણ અંગ્રેજીમાં જ વાતચીત કરવાની સૂચના હતી. વિઝા કન્સલ્ટન્સીના નામે ઉઠામણું કરવાના બનાવમાં ગોરવા પોલીસે ગુનો નોંધતી તજવીજ કરતા હાલોલના ભાજપમાં મહિલા કાઉન્સિલર દીકરીનો પ્રાણો લઈ આવી પહોંચ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ વિઝાના નામે થયેલી ઠગાઈના કિસ્સામાં જેની સામે ગુનો નોંધાયો છે તે સાગર પટેલના સાસુ દીપ્તિબેન હાલોલ નગરના સેવિકા છે. દીકરી ઝીલ અને જમાઈ સાગર સામે ગુનો નોંધવાની તજવીજ કરતા તેઓ પોલીસ સમક્ષ રજૂઆત માટે આવ્યા હતા અને રજૂઆત પણ કરી હતી, પરંતુ પોલીસે કોઈ મચક નહીં આપતા આખરે તેઓ પરત ફર્યા હતા. હાલોલના સાગર પટેલે ઉઠામણું કરતા કોરવા પોલીસ સ્ટેશનના PSI DR રખોલિયા તપાસ માટે સાગરની ઓફિસે પહોંચ્યા હતા, પરંતુ તેની ઓફિસ બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ 15 દિવસથી ઓફિસના તાળા ખુલ્યા જ નથી. પોલીસે સાગરને ઝડપી પાડ્યા બાદ તેને મોબાઈલ કબજે લઈને ભોગ બનેલાઓની વિગતો એકત્રિત કરવા માંડી છે. સાગર પટેલે વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેવા માટે ચેકથી જ પેમેન્ટ માટે આગ્રહ રાખ્યો હતો. તેને રકમ પરત કરવા માટે પણ ચેક જ આપ્યા હતા. ચેક બાઉન્સ થાય તો આ ચેક થોડા જ સમયમાં ફરીથી બેંકમાં ડિપોઝિટ કરવા માટે કહી વિદ્યાર્થી પોલીસ ફરિયાદ ના કરે તેવા બહાના ઊભા કરતો હતો. 4 વિદ્યાર્થીઓ પાસેથી ગત જુલાઈ 2021થી તારીખ 9 જાન્યુઆરી 2020 સુધીના સમયગાળામાં એડમિશનના બહાને ₹36.74 લાખ પડાવી લીધા હતા. આમ છતાં એડમિશન મળ્યું ન હતું. પૈસાની ઉઘરાણી કરતા સંચાલકો ધમકી આપતા હતા. ગોરવા પોલીસે સાગર પટેલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 23 તારીખે રાત્રે 11:15 વાગે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે. તે ગુનો દાખલ થયેલો છે તેમાં હકીકત એવી છે કે સિક્યોર ફ્યુચર કન્સલ્ટન્સી કરીને ગોરવાની હદમાં એક ઓફિસ આવેલી છે. આ ઓફિસનું સંચાલન પતિ પત્ની કરે છે. પતિનું નામ સાગર પટેલ છે અને પત્નીનું નામ ઝીલ છે. આ લોકો યુકે યુનાઇટેડ કિંગડમની અંદર અભ્યાસ અર્થે મોકલવા માટે ડર્બી યુનિવર્સિટી કરીને છે તે ત્યાં મોકલવા માટે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી પૈસા લઈને રૂપિયા લઈને 9 લાખમાં મોકલવા માટેના કરાર કરતા હોય છે. એમાં એવું હોય છે કે સૌ પ્રથમ આ લોકો જે વિદ્યાર્થીઓને ત્યાં યુકે જવું હોય તો તેને બોલાવે છે અને પછી તેઓની પાસેથી 2 લાખ રૂપિયા પ્રથમ લે છે અને પછી તેઓને એમ કહે છે કે ભાઈ હવે તમે સિલેક્ટ થઈ ગયા, હવે તમારે 100 તારીખે ઇન્ટરવ્યૂ આવશે, પણ તમે 7 લાખ રૂપિયા બીજા આપો એટલે એમ કરીને કુલ 9 લાખ રૂપિયા જમા કરાવો અને 1 મહિના પછી તમે સિલેક્ટ થઈ ગયા છો, હવે ખાલી ફોર્માલિટી ખાતર તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. પછી જ્યારે ઇન્ટરવ્યૂની તારીખ મતલબ 1 મહિના પછી આવશે એટલે તમને જાણ કરવામાં આવશે એવો લેટર પણ આપે છે. આ લેટર પણ ખોટો આપે છે. પછી જ્યારે જે મતલબ ભોગ બનનાર હોય છે તે વારંવાર એને પૂછે છે કે સાહેબ ક્યારે ઇન્ટરવ્યૂ આવશે, અમને ક્યારે મોકલવામાં આવશે, ત્યારે તારીખ વારંવાર એને કહે છે કે હજી વાર છે. એવી રીતે બાના બતાવીને પછી છેલ્લે એમ કહી દે છે કે સોરી હવે અમે તમને નહીં મોકલી શકીએ. એટલે પછી જ્યારે જે ફરિયાદી હોય છે એ એમને કહે છે કે તો પછી અમે રૂપિયા જમા કરાવેલા તેનું શું થશે, ત્યારે આ લોકો એવું કહે છે કે અમે તમને 10-15 દિવસમાં રૂપિયા આપી દેશું અને ચેક પણ આપે છે અને એ ચેક પછી જ્યારે નાખે છે બેંકમાં ત્યારે હોતું નથી અને એવી રીતે છેતરપિંડી અને ઠગાઈ કરી અને રૂપિયા ઓળવી જાય છે. આવા અમારી પાસે 4 સાહેદો તો અમારા ફરિયાદમાં છે કે જે છેતરપિંડીનો ભોગ બનેલ છે અને બીજા અન્ય સાહેદો 2 પણ અત્યારે અમારા પાસે આવીને પોતાની રજૂઆત કરી રહ્યા છે. તેઓના પણ નિવેદન લેવામાં આવશે અને અમારા ધ્યાન પ્રમાણે ઘણા બધા મતલબ આમાં ભોગ બનેલા છે તો એઓના પણ નિવેદન લેવામાં આવશે અને અમે કડક કાર્યવાહી કરશું. આમાં આરોપી સાગર પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને સાગર પટેલને અમે રિમાન્ડ લઈ અને કોણ કોણ આની સાથે સંડોવાયેલું છે અને આખી કેવી રીતે આ આખી એની મોડેસ ઓપરેન્ડી શું છે અને કેવી રીતે આ લોકો બધા લેટર ઇસ્યુ કરે છે, ખોટા લેટર ઇસ્યુ કરે છે એ બાબતમાં પણ અમે વિગતવાની તપાસ કરીશું.
સાગર છે એ મૂળ હાલોલનો રહેવાસી છે, પણ અત્યારે અહીંયા વડોદરા છે, બધા લેટર ઇસ્યુ કરે છે, ખોટા લેટર ઇસ્યુ કરે છે, એ બાબતમાં પણ અમે વિગતવારની તપાસ કરીશું. સાગર છે એ મૂળ હાલોલનો રહેવાસી છે, પણ અત્યારે અહીંયા વડોદરા શહેરમાં જ રહે છે અને બહુ લક્ઝરિયસ લાઈફ જીવે છે અને પતિ પત્ની બને અત્યારે વડોદરામાં અરણી બાજુમાં પોતે ભાડાના મકાનમાં રહે છે. હા, એને ઓફિસ પણ એવી મતલબ બનાવેલી છે કે જે લક્ઝરિયસ કોર્પોરેટ ઓફિસ હોય એ ટાઈપની ઓફિસ બનાવેલી છે, જેથી જે વિદ્યાર્થીઓ અથવા જે જેને જવાની ઈચ્છા હોય છે એ લોકો ત્યાં જાય છે એટલે પેલા આકર્ષાઈ જાય છે અને આવી રીતે મતલબ ભોગ બનાવે છે. અમારી તપાસમાં હાલ સુધી એવું કંઈ ખુલેલું નથી કે કોઈ યુનિવર્સિટી કોલેબોરેશનમાં હોય, પણ તેઓ બોગસ લેટર આપતા હોય એવું જણાય છે, છતાં આ પ્રમાણે આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને આરોપીના રિમાન્ડ પર લેવામાં આવશે. હા, આ તપાસને જે જે યુનિવર્સિટીના લેટર્સ છે એના અનુસંધાને તેઓને તેઓ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને શું હકીકત છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. અત્યાર સુધી અમારી પાસે આનો કોઈ ગુનાહિત ભૂતકાળ જાણવામાં નથી આવેલો, પણ એ દિશામાં અમે અમારી ટેકનિકલ સર્વેલન્સ અને બીજા જે કંઈ અમારી પાસે જે સોર્સિસ છે એમાંથી મેળવી અને જે તે દિશામાં મૂળ ક્યાંના છે શું છે એનો ગુનાહિત ભૂતકાળ પણ અમે તપાસવામાં આવશે. હા, એની શોધખોળ ચાલુ છે, હજી સુધી અમારી પાસે કંઈ એવું પગેરું મળેલું નથી, પણ અમારી ટીમ છે એ આ દિશામાં અત્યારે કાર્યવાહી કરી રહી છે.